પલસાણા તાલુકા પંચાયત દ્વારા બિન અધિકૃત બાંધકામોની ગ્રામ પંચાયત દ્વારા આકરણની ન કરવા ઠરાવ ફરી રદ કરવા માટે ભાજપ સંગઠન દ્વારા દબાણ કરાતા ઠરાવ થતાની સાથે જ પલસાણા તાલુકામાં ફરી બિન અધિકૃત કામો ધમધમતા થઈ જશે અને સેટિંગ બાજુની દુકાન ફરી શરૂ થવાની ચર્ચા તાલુકામાં જોરશોરથી શરૂ થવા પામી છે પલસાણા તાલુકાના પંચાયત દ્વારા બિન અધિકૃત બાંધકામોની ગ્રામ પંચાયત દ્વારા આકરાણી ન કરવા હેઠળ ફરી રદ કરવા માટે ભાજપ સંગઠન દ્વારા દબાણ કરાતા ઠરાવ થવાની સાથે જ પલસાણા તાલુકામાં ફરી બીન અધિકૃત બાંધકામો ધમધમતા થઈ જશે અને સેટિંગ બાજુની દુકાન ફરી શરૂ થઈ જવાની ચર્ચા તાલુકામાં જોરશોરથી શરૂ થવા પામી છે પલસાણા તાલુકા પંચાયત દ્વારા તાલુકાના તાતીથૈયા બગમુરા જોડવા વરેલી પલસાણા બલેશ્વર જેવી ગ્રામ પંચાયતોમાં સેંકડો બિન અધિકૃત બાંધકામોનો રાફડો જોવા મળતા તાલુકા પંચાયત કચેરી દ્વારા ગત પાંચ દસ બે હજાર સામાન્ય સભામાં ગ્રામ પંચાયતો દ્વારા બિનઅધિકૃત બાંધકામની આકરાણી ન કરવા ઠરાવ કરાયો હતો આઠ માસ પછી ગત રોજ મળેલી સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ દ્વારા આ ઠરાવ રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી અને ટીપીઓ હાથીવાલાએ જણાવ્યું હતું કે બીજી તરફ તાલુકા પંચાયત પ્રમુખ મિતેશ નાયકના અઠારાવ રદ ન કરવાની ફેવરમાં હોવાથી બંને વચ્ચે વિવાદ ઉભો થયા પામ્યો હતો ત્યારે બલેશ્વર ગામના જાગૃત નાગરિકે આ બાબતે એક લેખિત ફરિયાદ ટીડીઓ અને ડીડીઓને કરી છે તો સાંભળીએ જાગૃત નાગરિક શું કહેવા માંગે છે અમારી મિસિસ તાલુકા પંચાયત સભ્ય છે સુધાબેન હેમંતભાઈ પટેલ એમને જે એજન્ડા મળ્યો એના અનુસંધાનમાં મારે અહીંયા તાલુકા પંચાયત પર આ અરજી આપવા માટે આવવું પડ્યું શું છે અરજીમાં વિગત એવી છે કે પાંચ દસ બે હજાર ઓગણીસના રોજ એ તેઓએ બે એકસો એક નંબરથી જે ઠરાવ બિનઅધિકૃત બાંધકામ માટે કરેલો છે તેના ફેરફાર અને રદ કરવા માટેની એજન્ડામાં લખેલું છે તેના અનુસંધાનમાં મારે આ અરજી આપવા માટે આવવું પડ્યું શું બહે આપવામાં આવી છે એ બહેદારીમાં એવું છે કે બિન અધિકૃત બાંધકામની આકાણી કરવી નહીં બિન અધિકૃત બાંધકામ એટલે હું તે જ એ લોકોએ સ્પષ્ટતા કરેલી નથી કે જે એ લોકોએ ઠરાવ કરેલો છે એકસો એક ક્રમાંકથી એ ઠરાવમાં પંચાયતધારાની કઈ કલમ છે તેનો જ ઉલ્લેખ કરેલો નથી એટલે કોને બિન અધિકૃત બાંધકામ ગણવું તે એક પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન એ છે કે જે આપણા જે પલસાણા તાલુકાના ગામો છે એ પલસાણા તાલુકાના ગામમાં કેટલાક ગામો સુડામાં સમાવેશ થાય કેટલાકના બુળામાં સમાવેશ થાય અને થોડાક જ ગામો તાલુકા પંચાયતની હદ વિસ્તરણમાં એને આ નિયમ લાગુ પડે એમ છે એટલે એ એક પ્રશ્ન છે કે આ ફેરફાર કયા આધારે કરવો અને રદ કેવી કઈ રીતે કરવો સરકારના જે નીતિ નિયમો છે એનું પાલન તાલુકા પંચાયતે કરાવવાનું હોય પણ તે સચિવશ્રી પાસે ગ્રામ પંચાયતના સચિવશ્રી પાસે તેઓ આ ઠરાવનું પાલન કરાવી શકતા નથી અને જે આ પલસાણા તાલુકામાં જે આડેધડ બે બિનઅધિકૃત બાંધકામનો રાફડો ફાટ્યો છે તેને નામે કરાવવા આ બધા ફેરફારો કરી અથવા તો રદ કરીને હવા ત્યાં મારી રહેલા છે તો શું તમને એવું નહીં લાગતું કે આવનારી ચૂંટણીમાં ભંદોળ એકત્ર કરવા કે ચૂંટણી લક્ષીને એમાં એમાં એવું છે કે ગ્રામ પંચાયતના જે પદાધિકારીઓ છે સચિવશ્રી છે એ લોકોની પાસે હવે આ જે આકારણી ન કરવામાં આવે તો કોઈ આવકનું સાધન રહેતું નથી મારું માનવું છે એવું એટલે જે આમાં જે મલાઈ મળતી હોય તે બંધ થઈ ગયેલી છે એટલે મલાઈ મળવા મેળવવા માટે જ આ બધા હવા મારી રહેલા છે હવે બીજી તરફ એવી પણ વાત મળી છે કે ગ્રામ પંચાયતની જે એક આવક થાય છે એ આવક ઉપર તાલુકા પંચાયત પણ કોઈક એ નાખવાની છે તમારી પર કે ભાઈ ટેક્સ તરીકે કે ઉઘરાણી તો એમાં શું છે પહેલાં તો પ્રશ્ન એ છે કે તાલુકા પંચાયત ભલે ટેક્સ નાખે એ તો એના નિયમ પ્રમાણે નાખી શકે પણ પ્રશ્ન એ છે કે એની આકારણી કઈ રીતે કરવી હવે અમારે ત્યાં મિલની આકારણી છ લાખ રૂપિયા છે તાતી થૈયામાં વધારે વધારે ત્રીસ હજારને પીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા જ છે ઇન્ડસ્ટ્રીની આકારણી તો અમારે શું કરવું એટલે અમારો પ્રશ્ન એ છે કે દરેક એની તાલુકા પંચાયત એની ટીમ બનાવીને પહેલાં તો સર્વે કરે કોનું કેટલું બાંધકામ એ લાખે તો અમને કંઈ વાંધો નથી સરકારના નિયમ મુજબ પણ એ પહેલાં એક સૂત્રતા જાળવે એ અમારી અરજ છે તો આ જે તફાવત જે આવે છે હમ દાખલો આપ્યો તમે તે રીતે એ તફાવતનું મૂળ કારણ એ છે કે તેમના ચોપડે જે કંઈ રજિસ્ટર પર બાંધકામ બતાવેલું છે એના ચોપડા વગરમાં જે કંઈ કોઈ પણ જાતના પુરાવા વગર જ તેની બોડી દ્વારા આકારણી કરવામાં આવેલી છે એટલે એ સીધો ભ્રષ્ટાચાર જ થાય ત્યાં એની આકારણી કોઈ નીતિ નિયમ વગર કરવામાં આવતી નથી નિયમને નેવે મૂકીને જ કરી દેવાની એ લોકોના જે સચિવ છે અને જે પદાધિકારીઓ છે તેના ગજવા ભરાય એટલે તેના આકારણી થઈ જાય હવે આ તમે રજૂઆત કરી છે જો એનું નિરાકરણ ન આવે તો તો શું કરશો તમે અમે અત્યારે જે કંઈ એની કાયદાકીય લડત છે પંચાયત ધારાની જોગવાઈ છે તે મુજબ જ અત્યારે તો કાર્યવાહી કરશું નહીં માને તો પછી અમે ઉપલી કચેરીથી લઈને કોર્ટ કચેરી સુધી જઈશું અને ભાજપ સંગઠનના કેટલાક લોકો આ ઠરાવ રત કરી ફરી તાલુકામાં બિન અધિકૃત બાંધકામોને પ્રોત્સાહન મળે તે તરફ રહી અધિકારીઓ ઉપર પણ દબાણ વધાર્યું હતું જેથી આગામી દિવસોમાં આ ઠરાવ રત થવાની સાથે તાલુકામાં બિન અધિકૃત બાંધકામો ફરી ધમધમતા થઈ જશે અને આગામી દિવસોમાં ચૂંટણી નજીક હોવાથી કેટલાક સેટિંગ બાજુ ફરી સક્રિય હોવાનું પણ તાલુકામાં ચર્ચાનું જોર પકડ્યું છે

એજન્ડામાં મુદ્દા ન લીધો હતો છતાં આગામી દિવસોમાં મુદ્દા પર ખાસ સામાન્ય સભા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે તારીખ ત્રીસ છ બે હજાર વીસના રોજ બોલાવવામાં આવશે અને આ ઠરાવ રદ કરવામાં આવશે તેમ ડીડીઓ ગોવિંદ રાઠવા દ્વારા જાણવા મળ્યું હતું સાતાલોમાં આવા બિન અધિકૃત કેટલા કામો કયા કયા છે એ તો જો મોટી મોટી સોસાયટીઓ છે એટલે કે તાલુકા પંચાયતની બાજુમાં જ સોસાયટી આવેલી છે તેની જ આકારણી કરવામાં આવેલી નથી એટલે ગ્રામ પંચાયત પલસાણાને દર વર્ષે અંદાજીત મારા માનવા મુજબ વીસ લાખનું નુકસાન થાય એવા પાંચ વર્ષ ગણીએ તો એક કરોડ રૂપિયાનું સીધું નુકસાન આજ દિન સુધી થયેલી છે અને અરજી પણ આપેલી છે પણ તાલુકા પંચાયત કઈ મુદ્રામાં સૂતેલી છે તે ખબર પડતી નથી તો ટીડીઓને આ બાબતે જાણકારી કરેલી સામાન્ય સભામાં બી આ પ્રશ્ન મૂકેલો છે

રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા